गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે SSC બોર્ડ એક્ઝામ માટે સંસ્કૃત વિષયમાં 6 માર્ક્સની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ જોવાના છીએ. મિત્રો, સંસ્કૃત વિષયમાં સામાન્ય રીતે દરેક વિદ્યાર્થી ઓછો સમય ફાળવે છે અને ઓછી તૈયારી કરે છે અને સ્વાભાવિક છે કે તમને થોડીક ચિંતા રહે કારણ કે એમાં ઓછી મહેનત કરી છે કારણ કે વધારે મહેનત તમે મેથ સાયન્સ અંગ્રેજી સમાજ એ બધા વિષયમાં કરેલી છે તો સંસ્કૃત વિષયમાં વધારે માર્ક્સ મેળવી શકાય એ માટે આ શોર્ટ નોટ આપણે ખાસ તૈયાર કરવાની છે અને એટલા માટે જ હું આજના વિડિયોની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ તમને શીખવાડવાનો છું. આ પહેલાના વિડિયોની અંદર આપણે 6-7 શોર્ટ નોટ આપણે જોઈ પણ ખરી અને સમજી પણ ખરી. તો આજે આપણે 2 શોર્ટ નોટ જોવાના છીએ. પહેલી શોર્ટ નોટ છે અને એ છે પરિવ્રાજક. યાદ રાખજો, પરિવ્રાજક. હવે આ શબ્દ પરિવત્તા વ્રજ ઉપરથી આવેલો છે. હવે આ શોર્ટ નોટ ની અંદર સંન્યાસી એટલે કે સંત નું મહત્વ સમજાવ્યું છે. સંન્યાસી કોણ હોય, કોણ બની શકે? તો સંન્યાસી બનતા પહેલા એણે એના પરિવારને છોડવો પડે છે, મોહ માયા ત્યાગ કરવી પડતી હોય છે અને આ સંસારથી એણે અલિપ્ત થવું પડે છે અને અથાગ તપ કરવું પડતું હોય છે. તો એની વાત આપણે આ શોર્ટ નોટમાં કરવાની છે. તો પરિવ્રાજક, આ શબ્દ પરિ વત્તા વ્રજ ઉપરથી બનેલો છે. પોતાના સર્વસ્વનું જે માણસ સંત બનવા જઈ રહ્યો છે, સાધુ બનવા જઈ રહ્યો છે, એ પોતાના સર્વસ્વનો ત્યાગ કરે છે. સર્વસ્વનો ત્યાગ કરીને પ્રવ્રજ્યા, યાદ રાખજો, પ્રવ્રજ્યા ગ્રહણ કરનાર સંન્યસ્ત આશ્રમમાં એટલે કે સંન્યાસના આશ્રમમાં પ્રવેશ કરનાર વ્યક્તિને પરિવ્રાજક અથવા એને બીજા શબ્દોમાં સંન્યાસી કહેવામાં આવે છે. અને આ વ્યક્તિ સુખ દુઃખ પોતાના પારકા બધું જ ત્યાગ કરી અને આ પરિવ્રાજકમાં પ્રવેશ કરતો હોય છે એટલે કે સંન્યાસીમાં પ્રવેશ કરે છે. તે પોતાના પરિવારનો ત્યાગ કરી સંસારના કાર્યોમાંથી બરોબર નિવૃત્તિ લઈને બધી મોહ માયા બધાનું એ ત્યાગ કરી નાખે છે અને એક સાદાઈ ભર્યું જીવન જીવવા માટે અને તપ કરવા માટે સંન્યાસી બને છે. નિવૃત્તિ લઈને ભગવત ભક્તિ અને તપશ્ચર્યામાં જીવન ગાળે છે. ગુરુના રૂપમાં તે આપણને એટલે કે શિષ્યોને જીવનનો સાચો બોધપાઠ આપે છે. તે લોકોને વિદ્યાનું મહત્વ અને સમયનું મહત્વ સમજાવે છે, સાથે સાથે સમયનો કેવી રીતે સદુપયોગ કરવો એ આપણને સમજાવે છે, સારા સંસ્કાર આપે છે. તો આ હતી મિત્રો પરિવ્રાજક શોર્ટ નોટ, જેમાં સંન્યાસી બનતા પહેલા તમારે શેનો ત્યાગ કરવો પડે છે અને સંન્યાસી બન્યા પછી તમારે શું કરવાનું છે એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. તો મિત્રો, અહીંયા પરિવ્રાજકમાં જે ગુરુ બને છે એ ગુરુ આપણને એટલે કે ચાહે સ્કૂલની અંદર હોય કે ચાહે આપણા ગુરુ હોય સંન્યાસી હોય એ આપણને સમયનું મહત્વ સમજાવે છે. એટલે બને એટલો આ શોર્ટ નોટ ઉપરથી આપણને એ શીખ મળે છે કે હવે બોર્ડની એક્ઝામ નજીક આવી એટલે સમયનો સદુપયોગ કરો, સમય બગાડો નહીં અને તપ કર્યા વગર મિત્રો આ દુનિયામાં કંઈ મળતું નથી એટલે મહેનત કરતા રહો, બરોબર. હવે બીજી એક શોર્ટ નોટ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભણવાની છે અને એ છે સાંડિલ્યનું પાત્ર અથવા સાંડિલ્ય. હવે સાંડિલ્ય આ પાત્રમાં એક એવો વ્યક્તિ છે કે જે ગરીબ છે, જેને બેઠા બેઠા આમ જોવા જઈએ તો એમ કહી શકાય કે આળસુ છે, એને બેઠા બેઠા ખાવા જોઈએ છે અને એટલા માટે એ ક્યાં જાય છે તો એ આશ્રમમાં જાય છે, બરોબર. અને આશ્રમમાં મોટા ભાગે એ શેના માટે ગયો છે, તપ કરવા માટે નથી જતો,
બરોબર કોઈ સંન્યાસી બનવા નથી જતો પણ ફક્ત એનો આશય બેઠા બેઠા આશ્રમમાં ખાવાનું મળે એ આશયથી આશ્રમમાં જાય છે પરંતુ એ આશ્રમની અંદર મોટા ભાગે સંન્યાસીઓ તો ઉપવાસ કરતા હોય એટલે ઉપવાસ એને વધારે કરવા પડે એટલે ખાવાનું ઓછું મળે અને એટલા માટે એને જમવાનું ન મળતા એને ઉપવાસ વધારે કરવા પડતા હતા એટલા માટે આશ્રમ છોડી અને એક ગુરુના શરણમાં જાય છે હવે ગુરુના શરણમાં ગયા પછી ત્યાં ગુરુ એને ભણવાનું કહે છે કે ભાઈ ભણવાનું મહત્વ વધારે છે એટલે ભણવું પડશે અને એને ભણવાનું તો જોર આવતું હતું એને તો ફક્ત બેઠા બેઠા ખાવાનું જોઈતું હતું એક દિવસ ગુરુ અને આ સાંડિલ્ય બંને એક નગરની અંદર ભિક્ષા માંગવા માટે જાય છે પરંતુ આપણે જાણીએ છીએ કે જનરલી આપણા બધાના ઘરે જમવાનું કેટલા વાગે બને 10 કાં તો 11 વાગે સવારે 8 વાગે તો બને નહીં પણ આ ગુરુ અને ચેલા બંને નગરની અંદર વહેલા જતા રહે છે અને જ્યારે નગરમાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે આપણે સમય કરતા જમવાના સમય કરતા વહેલા આવી ગયા છે અને વહેલા આવી ગયા છે હજી જમવાનું લોકોના ઘરે બન્યું નથી એટલા માટે રાહ જોવા માટે નગરની અંદર રહેલા એક બગીચા જેને ઉદ્યાન કહેવાય એમાં બંને બેસે છે એ વખતે એમના ગુરુ સાંડિલ્યને થોડું ભણવાનું કહે છે પરંતુ એ સાંડિલ્યને ભણવાનું ગમતું નથી અને એ વખતે એ શું કરે છે વાઘનો ભય ઉભો કરી અને એક હાસ્ય રમૂજી વાર્તાનું નિર્માણ કરે છે તો મિત્રો જો અહીંયા આ ટૂંકનોટની અંદર આ વાતનું અહીંયા ચર્ચા કરવાની છે સત્યમ મધુરહ ધ્યાન રાખજો સત્યમ મયુરહ સત્યમ મયુરહ પાઠ ભગવદ જુક્કિયમ ભગવદ જુક્કિયમ નામના પ્રહસંગમાંથી પ્રહસનમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે એટલે કે એમાંથી લેવામાં આવ્યો છે તેમાં ગરીબ સાંડિલ્ય જો આપણો બાળક છે આળસુ બાળક સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહે તે માટે પોતાનું ઘર છોડી અને બૌદ્ધ સાધુ બની જાય છે સાધુ સેના માટે બને છે કોઈ સંત બનવા માટે નહીં સંન્યાસી બનવા માટે નહીં પરંતુ ફક્ત બેઠા બેઠા જમવાનું મળે એ આશયથી એ બૌદ્ધ સાધુ બની જાય છે અને પોતાનું ઘર છોડી દે છે પરંતુ તેમાં વારંવાર ઉપવાસ કરવાના હોવાથી એટલે કે બૌદ્ધ સાધુ બનો એટલે ઉપવાસ કરવા પડે હવે ઉપવાસ વારંવાર કરવાથી તેને ત્યજીને એટલે કે બૌદ્ધ સાધુમાંથી નીકળી જાય છે તેને ત્યજીને તે યોગી સાધુનો શિષ્ય બની જાય છે અહીં પણ તેને તો ભોજનમાં જ રસ હોય છે એને કોઈ ભણવામાં કે કોઈ સાધુ સંતમાં કે એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કોઈ રસ નથી ફક્ત એને સેમાં રસ છે ખાવામાં પણ તેના ગુરુ તેને સતત શું કરે છે ભણવાની સલાહ આપે છે ફરજ પાડે છે દરરોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક વખત સમય કરતા વહેલા પહોંચી જાય છે સમયની કિંમત જાણનાર એના ગુરુ હતા એ બહુ બુદ્ધિશાળી હતા સંન્યાસી હતા એમને સમયની કિંમત ખબર હતી એટલા માટે વહેલા આવી ગયા હતા એમની પાસે સમય હતો એટલા માટે એના ગુરુએ પોતાના શિષ્ય સાંડિલ્યને આ સમય દરમિયાન માર્ગમાં એટલે રસ્તામાં આવતા બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે ઉદ્યાનમાં સાંડિલ્ય વાઘનો ભય પેદા કરી હાસ્ય રસ જન્માવે છે જુઓ અહીંયા જે સાધુ છે સંત મહાત્મા છે એ સમયનો એક તો કિંમત કેટલી છે સમયનો સદુપયોગ કરવા માટે એને ભણવાનું કહે છે બરોબર પણ પેલા સાંડિલ્યને ભણવાનું ગમતું નથી અને એ જ પરિસ્થિતિ આપણા બધાની છે મમ્મી પપ્પા
આપણા શિક્ષક આપણા ટીચર્સ આપણને ભણવાનું કહેતા હોય છે પણ આપણને ભણવાનું ગમતું નથી પણ મિત્રો હંમેશા આ તમારું અમૂલ્ય વર્ષ છે એટલે મેક્સિમમ તમે સમયનો સદુપયોગ કરો રીડિંગ કરો અને જે કંઈ પણ ન આવતું હોય આવડતું હોય એ તમે આ કોમેન્ટમાં લખવાનું રાખો તો મને ચોક્કસ ખાતરી છે કે હવે તમને આ સાંડિલ્યનું પાત્ર એટલે કે સાંડિલ્ય શોર્ટ નોટ તમને આવડી ગઈ હશે તો આજે આપણે કુલ બે શોર્ટ નોટ જોઈ એક પરિભ્રાજક અને બીજી સાંડિલ્ય તો આ શોર્ટ નોટમાંથી એક પણ માર્ક્સ મિત્રો કપાવો ન જોઈએ નેક્સ્ટ વિડિયોમાં પાછા બીજા અગત્યના શોર્ટ નોટ સાથે ફરી મળીએ ત્યાં સુધી આ વિડિયો તમે જોતા રહો ફ્રેન્ડ સર્કલમાં શેર કરતા રહો અને આપણી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો કારણ કે બધા જ વિષયમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડિયો તમે સરળતાથી જોઈ અને બોર્ડની પરીક્ષા સારી રીતે આપી પણ શકો અને એની તૈયારી પણ સારી રીતે કરી શકાય તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો